विद्यार्थी मित्रों, धोरण सात साइंस चैप्टर 18 दूषित पानी वार्ता वीडियो 2। हवे आपणे आगळना वीडियो में सीवेज विषे शीखेला। सीवेज एटले गंदु पानी, एमां कई रीते एनी व्यवस्थापन छे ने बधुं आपणे चर्चा करेली। तो हवे आपणे ए पण जाणी शकीए के भई सीवेज में कई कई वस्तु होय, कई टाइपना अशुद्धि होय एना विषे वात करीए। तो जो आपणे जाणीए छीए कि सीवेज ए निलंबित द्रव्यों मतलब एवो थाय के गंदा पाणी में ओगड़े नहीं एवो कचरो अंदर तर्या करतो होय एनुं नाम निलंबित द्रव्य होय। कार्बनिक अकार्बनिक घटकों जे आपणे खोराक के रासायनिक पदार्थों अंदर भरता होय, बधा पोषक तत्वों, मृतोपजीवी अने रोगकारक सूक्ष्मजीवों तथा बीजा सूक्ष्मजीवों जटिल मिश्रण छे। सीवेज ए शू छे? तो आ बधा ज वस्तुओं जटिल मिश्रण, गंदे अंदर कचरो आया करे एनी अंदर शू छे तमने समझाव जो। कार्बनिक अशुद्धि जे ए कई कई कार्बनिक अशुद्धि आवे तो मानव मळ, तो गंदा पाणी में मानव मळ होय, प्राणीओनो कचरो पण होय, तेल होय, यूरिया एटले मूत्र मळमूत्र आपणे करीए छीए, जंतुनाशको होय, वनस्पतिनाशको होय, दवाओ छाँटी होय, तो पाणीनी अंदर गंदा पाणी में जाए, फळ अने शाकभाजीनो कचरो पण अंदर होय, तो आ बधा कार्बनिक द्रव्यो थे, कार्बनिक अशुद्धि थी। अकार्बनिक अशुद्धि जेम के नाइट्रेट होय, फॉस्फेट होय, धातु होय, आ बधा रासायणिक पदार्थों होय ए अकार्बनिक अशुद्धि कहेवाय। पोषक तत्व होय एमां फॉस्फरस अने नाइट्रोजन ए पोषक तत्वों, एटला माटे तो आपणे एमांथी खातर बनावी अने खेतर में नाखता होय छे। सुवेज फार्म छे एमांथी बेक्टेरिया होय जे कॉलेरा अने टाइफोइड माटे जवाबदार छे। गंदु पाणी जो पीवामां आवे तो अपने कॉलेरा ने टाइफोइड रोग थवानी पूरेपूरी शक्यता होय छे। अन्य सूक्ष्मजीवों छे जे मरडा माटे कारणभूत होय छे, एटले मरडो पण थवानी शक्यता, आ मरडो एक प्रकारनो रोग छे झाड़ानो। हवे आपणे आगळ जोईए के भाई पाणी ताजगी सभर बनावे छे, एक महत्वपूर्ण प्रवास, एटले पाणीनो प्रवास आपणे शीखवानुं छे के भाई पाणी क्यांथी आवे छे अने क्यां जाय छे। तो तमे जोता हशो, तमने तो बधी खबर ज ना पड़े कि आपणा घरमां पाणी क्यांथी आवे छे। तो आवા માટેની પાઇપલાઇનોનું આખું જાળું હોય, જવા માટેનું ગટરનું આખું જાળું બનાવેલું હોય, એ તમને તો હજી ખબર જ નથી હોતી કે જમીનની અંદર કઈ ટાઈપની પાઇપોની માયાજાળ હોય છે, એના વિશે આપણે વાત કરીએ જો। ઘરમાં અથવા બહુમાળી મકાનોમાં સામાન્ય રીતે પાઇપના અનેક સમૂહ દ્વારા પાણી આવે છે। પહેલાં તો મોટી પાઇપલાઇન દ્વારા આપણા ફ્લેટના કે સોસાયટીના ટાંકામાં પડે પાણી, અને સોસાયટીના ટાંકામાંથી ઓવરહેડ ટાંકીમાં પાણી ભરાય, ત્યાંથી દરેકના ઘરે પાઇપો દ્વારા, નાની મોટી પાઇપો દ્વારા આપણા ઘર સુધી, છેક આપણા રસોડા સુધી પાણી પહોંચી જાય છે, અને બીજી પાઇપોથી ગંદુ પાણી બહાર જાય છે। બીજી મોટી પાઇપો નાખેલી હોય અને એની અંદરથી ગંદુ પાણી બહાર જાય, આ રીતે સેમ ટુ સેમ જેમ આપણા ઘરમાં આવે છે પાઇપ દ્વારા, એ જ રીતે પાઇપો દ્વારા ગંદુ પાણી બહાર જાય છે। જમીનમાં આપણે પાઇપના નાના મોટા જાળા જોઈ શકીએ છીએ જેને ગટર કહે છે, જે ગટર વ્યવસ્થા રચે છે। આપણને તો શું છે, ક્યાંક ગટર જોઈએ તો એનું ઉપરનો હોલ, મેઇન હોલ જ દેખાય આપણને। અંદર પાઇપોને કઈ રીતે ગોઠવણી કરી લીધી, આપણે જ્યાં કોઈ જગ્યાએ બનતું હોય ને તમે જોયું હોય તો બરાબર છે, તો છતાં જોવું હોય ને તો એક બચ્ચનનું એક પિક્ચર હતું, આખરી રાસ્તા નામનું એક પિક્ચર હતું, એમાં છેલ્લી ફાઇટ આવે છે, એ ફાઇટ આખી ગટરની અંદર છે। તમને એમ નવી લાગે કે સાહેબ ગટરની અંદર? હા, ગટરો પણ એટલી મોટી હોય છે કે જેની અંદર આપણે આખા ઊભા ચાલી શકીએ। આપણા અમદાવાદમાં પણ એવી જ ગટરો છે, કેટલીય જગ્યાએ મેઇન રોડ હોય ત્યાં કે અંદર આપણે આખા આખા ચાલતા જઈ શકીએ એટલી મોટી ગટરો હોય છે। એટલે એ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે આડી અવળી ક્યાંય ગટરો ભેગી થઈ અને આખું જાળું બનાવે છે, આખરી રસ્તા કદાચ પિક્ચર જોવા બેસો તો નેટ ઉપર સર્ચ મારીને છેલ્લી ફાઇટ આવે છે બચ્ચનની, એ તમે જોજો। એટલે ગટરની જે આખી વ્યવસ્થા છે ને કેવી છે ને એ તમને ખબર પડી જશે। આ એક પ્રકારની વાહન વ્યવહાર જેવી વ્યવસ્થા છે, જેમાં પાણીના ઉદ્ભવ સ્થાનથી પાણીનો નિકાલ વ્યવસ્થાના છેડા સુધી લઈ જવાય છે, એટલે કે ટ્રીટમેન્ટ પ્લાન, જેમ આપણે વાહન વ્યવહાર આડાવડા રસ્તા ઉપર વાહનો દોડ્યા કરે છે, એ જ રીતે સેમ ટુ સેમ પાણી આવે અને પાણી જાય એના માટેની આખી વ્યવસ્થા, એનું નામ છે ટ્રીટમેન્ટ પ્લાન્ટ। દરેક 50 મીટર કે 60 મીટર ગવર્નર વ્યવસ્થામાં મન હોલ હોય છે, આવેલા હોય છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે રોડ ઉપર અમુક જગ્યાએ ગટરના ઢાંકણા આવતા હશે, એ મેઇન હોલ રાખવા જ પડે, કારણ કે ગટર સાફ કરવા ઉતરવું હોય કે સાફ કરવી હોય કે ભરાઈ ગઈ હોય તો એટલો ભાગ જ સાફ કરી શકાય ખોલીને, એટલે આવું 50-60 મીટરની ગટર વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક આવા મન હોલ્સ આવેલા હોય છે, જ્યાં
બે ત્રણ ગટર લાઇન મળે છે અને દિશા બદલે છે, એટલે મેઇન ગટર લાઇન હોય ને એમાં આજુબાજુની સોસાયટીની બધી ગટર લાઇનની પાઇપો અંદર આવતી હોય. આવું તમે 18.3 પ્રવૃત્તિ જાતે કરજો એટલે ખબર પડશે. હવે જો પ્રવૃત્તિ 18.4 છે, સિવેજ ટ્રીટમેન્ટમાં થતી પ્રક્રિયા. હવે આપણે શું કરવાનું છે કે ભાઈ આપણને એમ થાય કે ભાઈ આ સિવેજ ટ્રીટમેન્ટની અંદર કેવી રીતે પ્રક્રિયા થતી હશે, એ માટે આપણે એને ઘરે પ્રયોગ કરવાનો છે. ભાઈ આ તો બહુ મોટો પ્લાન છે પણ એને આપણે ઘરે કરવું હોય તો શું કરવાનું? જો આ પ્રવૃત્તિ કરવા માટે સમૂહમાં વહેંચાઈ જાઓ, દરેક તબક્કે તમારા અવલોકનો દો. એટલે આપણે વર્ગમાં આ પ્રવૃત્તિ કરીએ તો કેવી રીતે કરી શકાય? જો એક મોટી કાચની બરણી 3/4 પાણીથી ભરવાની, એટલે 1.25 સુધી એક કાચની બરણી લેવાની. તમારા ઘરમાં જેવી બરણી હોય એની અંદર કેટલાક કાર્બનિક દ્રવ્યો પદાર્થો જેવા કે ઘાસના ટુકડા કે નારંગીના છોતરા, થોડા પ્રમાણમાં ડિટર્જન્ટ અને સાઈના થોડા ટીપા અથવા અન્ય રંગ ઉમેરો. કંઈ પણ નાખો, કચરો નાખો, થોડાક કાર્બન, ઘાસના ટુકડા, નારંગીના છોતરા, શાક હોય તો શાકના ટુકડા, પછી ડિટર્જન્ટ પાવડર હોય તો સહી હોય તો સહી નાખવાનું. ટૂંકમાં પાણીને ગંદુ બનાવવાનું છે. બણીને બંધ કરી દેવાની અને વ્યવસ્થિત હલાવી દેવાનું, આખું બધું મિક્સ થઈ જાય અને સૂર્યપ્રકાશમાં 2-3 દિવસ રહેવા દેવાની. આખી બરણી મૂકી દેવાની સૂર્યપ્રકાશમાં, બંધ કર્યા પછી એટલે અંદર જે પદાર્થ છે એનું શું થાય છે એના વિશે વાત કરીએ. જો 2 દિવસ પછી મિશ્રણને હલાવો અને થોડું પાણી કસનળીમાં લો. કસનળીને લેબલ કરો કે પ્રક્રિયા અગાઉનો નમૂનો 1 અને તેમાં કેવી ગંધ આવે છે. 2-3 દિવસ પડી રહેશે ને પછી જે પાણી બને એ પાણીને નમૂના માટે કોઈ કસનળીમાં લઈને મૂકી દેવાનું એક બાજુ, કે ભાઈ આ ટાઈપનું આ કલરનું પાણી બન્યું, એમાં વાસ આવે છે કે નહીં એ ચેક કરી લેવાની. અને એની પર લેબલ માં જ દેવાનું કે પ્રક્રિયા અગાઉનો નમૂનો 1, કે આ પાણી પ્રક્રિયા પહેલાંનો નમૂનો હતો એટલે ગંદુ હતું એકદમ. આપણે એનો નમૂનો યાદ રાખવા માટે લેબલ મારી દીધું. હવે પછીનો સ્ટેજ શું કરીશું? જોજો, કૃત્રિમ ટાંકામાંથી વાયુ મિશ્રણ યંત્ર લઈ બરણીમાં થોડા કલાક હવા ઉમેરો. વાયુ મિશ્રણ યંત્રને રાત્રિ દરમિયાન જોડેલ રાખો. જો તમારી પાસે વાયુ મિશ્રણ યંત્ર ન હોય તો યાંત્રિક મિક્સર વાપરો, તમારે કદાચ વધારે સમય હલાવવું પડે. એ કેવું યંત્ર આવે છે? વાયુ મિશ્રણ યંત્ર, એટલે આપણે ક્રશ કરવાનું કહીએ છીએ ને, આપણે મિક્સરમાં જેમ આપણે જ્યુસ કાઢવાનું હોય તો ક્રશ કરીએ છીએ, એટલે અંદર આજુ હવાના કેટલાક વાયુઓ અંદર ઉમેરાતા જાય. આ સ્પેશિયલ એક વાયુ મિશ્રણ યંત્ર જ આવે છે, એની સાથે જોડી દેવાનું. એટલે જોડી દો ને એટલે શું થશે, એની અંદર વાયુ ઉમેરાતા જશે, એટલે આપણે એ મિશ્રણ તૈયાર થઈ ગયું. બીજા દિવસે જ્યારે વાયુ મિશ્રણ પૂર્ણ થાય ત્યારે બીજી કસ્તણીમાં થોડું પાણી લો અને લેબલ કરી દો કે વાયુ મિશ્રણ પ્રક્રિયા પછીનો નમૂનો. ચલો, પહેલી આપણે કસનળી ભરીને મૂકી દીધેલી નમૂના માટે, યાદ માટે કે આવું ગંદુ પાણી હતું. હવે આપણે વાયુ મિશ્રણ કર્યું. વાયુ મિશ્રણ કર્યા પછી એમાંથી એક કસનળી ભરીને લઈ લો સાઈડમાં અને એની પર લેબલ મારી દો કે ભાઈ વાયુ મિશ્રણ પ્રક્રિયા પછીનો નમૂનો આવો હતો. હવે હજી પાછા આગળ જઈશું. જો ફિલ્ટર પેપરને શંકુ આકારે વાળો, તેને નળના પાણી વડે ભીનું કરો. ત્યારબાદ આ શંકુને ફનેલ એટલે એક પ્રકારનું ગરણી આવે છે એમાં નાખો. ફનેલને કોઈ પણ આધાર પર રાખો. ફનેલમાં રેતી, કાંકરી અને અંતમાં મધ્યમ કદના પથ્થર ભરો. અહીં હું તમને બતાવું છું ફનેલ એ શું છે. જુઓ, આવી કાચની ગરણી હોય ને એને ફનેલ કહેવાય. એને આપણે આ બીકરના આધાર ઉપર મૂકી દીધું અને અંદર રેતી, કાંકરા અને માટી ભરી દીધી. મોટી રેતી, નાની રેતી, કાંકરા ભરી દીધા. એની અંદર આ ભરતા પહેલાં શું કરવાનું, એક ફિલ્ટર પેપર આવે છે, કાગળ આવે છે એને આવું શંકુ આકારમાં વાળી અને અંદર મૂકી દેવાનું. આમ એટલે ગરણી બની જાય, ગાળણ ક્રિયા કરે અને પછી એની પર પાણી રેડવાનું. આ રીતે પ્રક્રિયા કરવાની, એટલે કે જે પાણી હતું ગંદુ પાણી જે આપણે પેલા બરણીમાં લીધેલું છે એ પાણી રેડીશું. અગાઉનું બાકીનું વધેલું વાયુયુક્ત પાણી બીકરમાં ફિલ્ટર દ્વારા રેડો. આપણે રેડ્યું જે બરણીમાં હતું ને, હં, પ્રવાહીને ફિલ્ટર ઉપરથી ઉભરાઈ જવા ન દો. ધીમે ધીમે રેડવાનું, જેથી કરીને મેં આકૃતિમાં બતાવ્યું એ રીતે ઉભરાઈ ન જવું જોઈએ, બહાર નીકળી ન જવું જોઈએ. જો ગળાઈ ગયેલું પાણી સ્વચ્છ ન હોય તો જ્યાં સુધી સ્વચ્છ પાણી ન મળે ત્યાં સુધી ગાળણ પ્રક્રિયા કરો. એટલે નીચે બીકરમાં તમે જોશો ને તો ઉપર જે કાંકરા અને માટીને બધું ભરેલું ને એની અંદર બધો કચરો ભરાઈ જાય છે અને નીચે ટીપે 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 ચોખ્ખું પાણી આવતું જાય છે. હજી પણ ચોખ્ખું પાણી ન આવતું હોય તો હજી પણ બીજું ગાળણ પ્રક્રિયા ફરીથી એની એ જ પ્રક્રિયા કરો. ફરીથી એ જ પાણી એની અંદર નાખી દો અને ફરીથી પછી નીચે બીકર મૂકી દો. આ ચોખ્ખું થાય ત્યાં સુધી આ પ્રક્રિયા કર્યા કરવાની.
હવે ગળાઈ ગયેલું પાણી ત્રીજી કસનળીમાં રેડો અને કસનળીને ગાળણ પામેલ નમૂનો એમ લેબલ કરો. એટલે બીકરમાં જે પાણી ચોખ્ખું મળ્યું એની આપણે કસનળી ભરીને સાઈડમાં મૂકી દઈશું અને કસનળી ઉપર લેબલ મારી દઈશું કે ગાળણ પાણી નમૂનો, એટલે ત્રીજો નમૂનો. પહેલો નમૂનો હતો પ્રક્રિયા અગાઉનો, બીજો વાયુ મિશ્રણ માટેનો હતો અને ત્રીજો ગાળણ કરેલો. એટલે ત્રણેયનો રંગ અલગ અલગ દેખાશે, ત્રણેયની અંદર દ્રવ્યો અલગ અલગ દેખાશે. એ આપણે જોવાનું છે કે ગંદા પાણીમાંથી ચોખ્ખું પાણી બનાવી શકીએ છીએ કે નહીં. હવે ચોથો આગળ જોઈશું. જો ગાળણ પાણી પ્રવાહીને ચોથી કસનળીમાં લો, એટલે હવે આપણે એ બીકરમાંથી એક કસનળીમાં લઈ લીધું, તેમાં ક્લોરીનની ગોળીઓ નાખો. જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી પ્રવાહીને વ્યવસ્થિત રીતે હલાવો અને કસનળીને ક્લોરીનની પ્રક્રિયા પામેલ નમૂનો એમ લેબલ કરી દો. હવે ચોથી કસનળી હતી એની અંદર શું જોયું આપણે કે ચોખ્ખું પાણી મળ્યું પણ એમાં ક્લોરીનની ટીકડીઓ નાખવી પડી. ક્લોરીનની ટીકડી નાખે એટલે એમાં જે જીવજંતુ રહી ગયેલા હોય ને એ બધા જીવજંતુ મરી જાય. એટલે જે ત્રીજી કસનળીમાં જે પાણી મળ્યું હતું ને એના કરતાં ચોખ્ખું પાણી ચોથી કસનળીમાં મળશે, કારણ કે એમાં સૂક્ષ્મજીવો હતા એ બધા મરી જશે. અને બધી જ કસનળીઓનું કાળજીપૂર્વક અવલોકન કરો. હવે આપણે બધી કસનળીઓનું અવલોકન કરીશું અને એમાંથી કેટલીક પ્રશ્નો આપણને જે ઉદ્ભવે છે એ પ્રશ્નોનું નિરાકરણ કરીશું, જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવું છું. ઓકે, સવાલમાં છે સીવેજમાં કયા દ્રવ્યો હોય છે એ તમે હોમવર્કમાં લખી કાઢજો.